हेलो विद्यार्थी मित्रों, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ તપોવન કોમર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ભાવિન શિયાળા, અંગ્રેજી વિષયનો શિક્ષક. આજે તમને એક્ટિવ પેસિવ વોઇસ એટલે કે કર્તરી કર્મણી વાક્યપ્રયોગનો ટોપિક ભણાવીશ. સૌપ્રથમ જોઈએ તો એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્યપ્રયોગ, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ એવી, જ્યારે પેસિવ વોઇસ એટલે કે કર્મણી વાક્યપ્રયોગ, જેને ટૂંકમાં આપણે ઓળખીશું એવી તરીકે. ત્યાં સામાન્ય મતલબો જોઈએ તો પહેલું છે એક્ટિવ વોઇસ એટલે કે જેમાં કર્તા ગત્યનો છે, એટલે કે સબ્જેક્ટ કરતા મહત્વનો હોવાથી તે વાક્યમાં આગળ રહે છે. ઉદાહરણ જોઈએ, જેમ કે રામ રાઇટ્સ અ લેટર, એટલે કે રામ પત્ર લખે છે, બરાબર. આમાં વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ રામ એ સબ્જેક્ટ છે, બરાબર. રાઇટ એટલે કે લખવું એ વર્બ છે, અને લેટર એટલે કે ઓબ્જેક્ટ કર્મ છે. એટલે કે કર્તા ક્રિયાપદ અને કર્મની વાક્ય રચના પ્રમાણે એક્ટિવ વોઇસનું વાક્ય હોય છે. એટલે કે સામાન્ય મતલબ થયો એનો SEO, સબ્જેક્ટ બને ઓબ્જેક્ટ. બીજું ઉદાહરણ જોઈએ તો પ્રિયા ઇઝ સિંગિંગ અ સોંગ, એ પણ SVO પેટર્ન પ્રમાણે છે. એક શબ્દ ઉમેરાય છે ખાલી અહીંયા ઇઝ એટલે કે ટુ બી, કે જે સહાયકની ભૂમિકામાં છે. એટલે કે સબ્જેક્ટ ટુ બી વર્બ અને ઓબ્જેક્ટ એ પણ SVO પેટર્નમાં થયું. આમ સામાન્યપણે એક્ટિવ વોઇસની વાક્ય રચના છે એ SVO પેટર્ન હોય છે. હવે પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય પ્રયોગ, કે જેમાં અગત્યનો હોય છે કર્મ. એક્ટિવ વોઇસમાં હોય છે કર્તા ગત્યનો, અને પેસિવ વોઇસમાં થાય છે કર્મ ગત્યનો. એટલે કે પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ કર્મનું મહત્વ વધતા તે વાક્યમાં આગળ આવી જશે, જ્યારે કર્તાનું મહત્વ ઘટી જાય છે તેથી તે વાક્યમાં જતું રહેશે પાછળ અથવા તો છેલ્લે. ઉદાહરણ જોઈએ, જેમ કે એક્ટિવ વોઇસનું ઉદાહરણ છે, સૌથી પહેલા જે પહેલું ઉદાહરણ આપણે જોયું હતું, રામ રાઇટ્સ અ લેટર, બરાબર. તેનું પેસિવ વોઇસમાં અ લેટર ઇઝ રિટન બાય રામ, બરાબર. અહીંયા લેટર કર્મ હતું એ આવી ગયું આગળ, અને રામ છે એ સબ્જેક્ટ કરતા હતો એ જતો રહ્યો પાછળ, બરાબર. એટલે કે રામ પત્ર લખે છે, પેસિવ વોઇસમાં એનું થશે રામ દ્વારા પત્ર લખાય છે. આમ સામાન્ય રીતે જોઈએ તો સિમ્પલ ભાષામાં એવી વાક્ય રચના હોય છે SVO, અને પેસિવ વોઇસની વાક્ય રચના હોય છે OVS, એટલે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ એક્ટિવ વોઇસ, અને ઓબ્જેક્ટ વર્બ સબ્જેક્ટ એ પેસિવ વોઇસ. આ સામાન્ય સમજૂતી છે. બંનેની વાક્ય રચનાઓ જોઈએ તો એક્ટિવ વોઇસ વાક્ય રચના હોય છે સબ્જેક્ટ ટુ બી વર્બ અને ઓબ્જેક્ટ, એટલે કર્તા સહાયક ક્રિયાપદ અને કર્મ. જ્યારે પેસિવ વોઇસમાં એનાથી સેજ ઊંધું થાય છે, ઓબ્જેક્ટ અને સબ્જેક્ટના સ્થાન છે અરસપરસ થશે, સબ્જેક્ટ જશે ઓબ્જેક્ટની જગ્યાએ અને ઓબ્જેક્ટ જશે સબ્જેક્ટની જગ્યાએ, બરાબર. એટલે જો પેસિવ વોઇસમાં છે ઓબ્જેક્ટ સહાયક વર્બ એટલે કે V3 બાય સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને સબ્જેક્ટના સ્થાન છે અરસપરસ થયા. પરંતુ સર્વપ્રથમ આપણે વાક્યને ઓળખવું પડશે. મિત્રો, આપણને કેમ ખબર પડશે કે આપેલું જે વાક્ય છે, બરાબર, એ એક્ટિવ વોઇસનું વાક્ય છે અને એમાંથી કર્મ છે કે નહીં, બરાબર. કર્મ હોય તો એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીશું. તો એના માટે સૌપ્રથમ આ પદ્ધતિ આપણે જોઈએ કે બે પ્રકાર હોય છે કોઈ પણ વાક્યના. એક તો હોય છે ટ્રાન્ઝિટિવ એટલે કે પરિવર્તનશીલ વાક્ય, અને બીજું ઇનટ્રાન્ઝિટિવ એટલે કે બિન પરિવર્તનશીલ, બરાબર. આ વાક્યનો અભ્યાસ આપણે શીખીએ. સૌપ્રથમ છે ટ્રાન્ઝિટિવ સેન્ટેન્સીસ એટલે કે પરિવર્તનશીલ વાક્યો, બરાબર. જેમાં કર્મની હાજરી હોય તે વાક્યને કહે છે ટ્રાન્ઝિટિવ સેન્ટેન્સ, બરાબર. અને કેવી રીતે જાણીશું આપણે કર્મની હાજરી છે કે નહીં, વાક્ય ટ્રાન્ઝિટિવ છે કે નહીં, કેવી રીતે જાણીશું? તો સર્વપ્રથમ વાક્યમાંથી રહેલું જે ક્રિયાપદ છે એને શોધવાનું છે. એ ક્રિયાપદ છે તેને વોટ, હું કે વીચ વડે પ્રશ્ન પૂછવાનો. આ યાદ રાખીશું, આપણે આ ત્રણ જ પ્રશ્નાર્થ વાક્યનો ઉપયોગ કરીશું, વોટ હું કે વીચ. જે જવાબ મળશે પ્રશ્ન પૂછતા તે આપણું શું હશે? ઓબ્જેક્ટ. ઉદાહરણ જોઈએ, અરુણ બોટ અ ન્યુ વોચ, અરુણે નવી ઘડિયાળ ખરીદી. તો એ આપણને બાય એટલે ખરીદવું એ ક્રિયા પછી આપણને ખ્યાલ છે, તો કોઈ વસ્તુને ખરીદી શકાય. તો આપણે વોટ થી પ્રશ્ન પૂછીશું, વોટ ડીડ અરુણ બાય? તો જવાબ શું મળશે? અરુણે શું ખરીદ્યું? નો વોચ, બરાબર. અ ન્યુ વોચ છે એ આપણું કર્મ છે, તેથી એ વાક્યમાં આવી જશે આગળ. ન્યુ વોચ વોઝ બોટ બાય અરુણ. બીજું ઉદાહરણ, પ્રિન્સિપાલ સ્કોલ્સ નિકિતા. સ્કોલ એટલે કે ખીજાવું, પ્રિન્સિપાલ નિકિતાને ખીજાય છે. તો આપણને કર્મ ખબર નથી, તો આપણને ખ્યાલ છે ખાલી એક આ ક્રિયાપદ સ્કોલ એટલે ખીજાવું. તો પ્રિન્સિપાલ ખીજાય છે, કોઈ વ્યક્તિને ખીજાઈ શકે. તો આપણે પ્રશ્ન બનાવશું હુમથી, હુમ ડઝ પ્રિન્સિપાલ સ્કોલ્ડ, કે પ્રિન્સિપાલ કોને ખીજાય છે? તો જવાબ મળશે નિકિતા. એટલે જવાબ એનું વાક્ય આ રીતે બનશે, નિકિતા ઇઝ સ્કોલ્ડેડ બાય પ્રિન્સિપાલ, બરાબર. આજે ત્રણ પ્રશ્નો છે, વોટ કે જેનાથી પ્રશ્ન પૂછતા વસ્તુ જવાબ મળશે, હું વડે પ્રશ્ન પૂછતા વ્યક્તિ તરીકે જવાબ મળશે, અને વીજ તરીકે પ્રશ્ન પૂછતા કોઈ સમૂહની પસંદગી છે એ જવાબ તરીકે મળશે.
હવે આપણે જોઈશું ઇનટ્રાન્ઝિટિવ સેન્ટેન્સ, એટલે કે બિન પરિવર્તનશીલ વાક્યો જેમાં ઓબ્જેક્ટ હાજર હોતું નથી. ટ્રાન્ઝિટિવ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ હોય છે તેથી તેનું પેસમાં રૂપાંતર આપણે કર્યું, પણ ઇનટ્રાન્ઝિટિવ સેન્ટેન્સમાં કર્મની હાજરી હોતી નથી. અને એ કેવી રીતે જાણીશું? સર્વપ્રથમ વાક્યના સેમ એજ પ્રોસેસ આપણે ફોલો કરીશું જે ટ્રાન્ઝિટિવ સેન્ટેન્સમાં કરીએ, કે વાક્યમાં ક્રિયાપદને વોટ, હુમ કે વિચ વડે પ્રશ્ન પૂછ્યું અને જવાબ આપણે મળશે નહીં. તેથી આ વાક્ય કેવું છે? ઇનટ્રાન્ઝિટિવ છે. ઉદાહરણ જોઈએ, પ્રિયા લાફ્સ વેરી લાઉડલી. લાફ્સ એટલે કે હસવું, બરાબર. પ્રિયા ખૂબ મોટેથી હસે છે, તો વોટથી પ્રશ્ન પૂછ્યો, વોટ ડઝ પ્રિયા લાફ્સ લાઉડલી, પ્રિયા શું ખૂબ જ મોટેથી હસે છે? જવાબ મળશે નહીં, બરાબર. બીજું ઉદાહરણ જોઈએ, અભિષેક રેન વેરી ફાસ્ટ. અભિષેક ખૂબ જ ઝડપથી દોડે છે. વોટ ડીડ અભિષેક રન વેરી ફાસ્ટ, બરાબર. અભિષેક ખૂબ જ ઝડપથી દોડે છે, તો જવાબ તરીકે આપણને મળતું નથી. તેથી આ ઇનટ્રાન્ઝિટિવ વાક્ય છે, બરાબર. આવા વાક્ય છે એનું કોઈ રૂપાંતર થતું નથી. આમ જે વાક્યમાંના ક્રિયાપદને વોટ, હું કે વિચ વડે પ્રશ્ન પૂછવાથી કોઈ જવાબ ન મળે તે ટ્રાન્ઝિટિવ. જે વાક્યમાં ક્રિયાપદને વોટ, હું કે વિચ વડે પ્રશ્ન પૂછતા કોઈ જવાબ મળતો નથી તો તે ઇનટ્રાન્ઝિટિવ વાક્ય હોય છે, બરાબર. આ ધ્યાન રાખીશું, આવા વાક્યને જેનું તેમ જ રાખવું, એમાં કોઈ રૂપાંતર થશે નહીં. આ વાતનું ખાસ આપણે ધ્યાન રાખીશું. બીજો એ કોઈ પ્રશ્ન થાય કે આવા પ્રશ્નોની અંદર, આવા વાક્યોની અંદર હાઉથી પ્રશ્ન પૂછ્યો તો કે હાઉ ડઝ પ્રિયા લાફ, બરાબર, કે પ્રિયા કેવી રીતે હશે, તો જવાબ મળશે વેરી લાઉડલી. પણ એક વાતનું ધ્યાન રાખીશું મિત્રો, આપણે હાઉ વડે પ્રશ્ન પૂછતા નથી, ફક્ત વોટ, હુમ કે વિચ વડે પ્રશ્ન જ પૂછીએ છીએ, ત્યારે જ કર્મ આપણને મળે છે, બરાબર. હવે આપણે શરૂઆત કરીશું પેસિવ વોઇસની. સૌપ્રથમ એના નિયમો જોઈએ. કોઈ પણ ટોપિક હશે તો એના નિયમો છે સામાન્ય, જેને સમજી લઈએ તો ટોપિક ખૂબ સરળ લાગશે. સર્વપ્રથમ ટોપિક છે, પહેલો રૂલ છે, ઓબ્જેક્ટ એટલે કે કર્મ મૂકીશું વાક્યમાં. આપણે સૌથી પહેલાં શું મૂકીએ છીએ? કર્મ. બીજું, વાક્યના કાળ અને કર્મના વચન અનુસાર ટૂંકનું રૂપ મૂકવાનું છે, બરાબર. આ વાતનું ધ્યાન રાખીશું કે સર્વપ્રથમ વાક્યના કાળને ઓળખીશું, બરાબર. અને ત્યાર પછી કર્મ છે, ઓબ્જેક્ટ, એ એકવચન છે બહુવચન, એ વાત ધ્યાન રાખીશું અને એ અનુસાર આપણે ટુ બી મૂકીએ છીએ. પછી વર્બ, એ ક્રિયાપદનું વી થ્રી રૂપ એટલે કે ક્રિયાપદનું પૂર્ણકાળનું રૂપ મૂકવાનું છે. કમ્પલસરી વી થ્રી જ આવશે. આપણી પાસે વાક્ય છે અલગ અલગ કાળના હશે, જેમ કે સાદા કાળ છે, ચાલુ કાળ, પૂર્ણકાળ, ચાલુ પૂર્ણકાળ, કોઈ પણ પ્રકારના હોય. આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું, ક્રિયાપદના રૂપનું રૂપાંતર આપણે વી થ્રીમાં કરીએ છીએ. ત્યાર પછી ફરજિયાત બાય મૂકવાનું છે, અને ત્યાર પછી છે સબ્જેક્ટ એટલે કે કર્તાને મૂકવાનો છે. એક વાતનું ધ્યાન રાખીશું અહીંયા, જો સબ્જેક્ટ એટલે કે કર્મ વિભક્તિનું રૂપ હોય તો એમાં નીચે મુજબનું રૂપાંતર થશે, જેમ કે આય હોય તો એનું મી થશે, વી હોય તો અસ થશે, હી હોય તો એનું હિમ થશે, અને સી હોય તો એનું હર થશે. યુનું યુ, ઇટનું ઇટ રહેશે, જ્યારે ધે હોય તો એનું ધે થશે. આ નિયમને એકદમ ટૂંકમાં યાદ રાખીએ કે આટલા પાંચ નિયમોને યાદ રાખવામાં થોડી તકલીફ થશે ભૂલાઈ જાય તો, પણ આ પાંચ નિયમોને એક જ લીટીમાં જો આપણે યાદ રાખવા હોય તો અહીંયા એકદમ સિમ્પલ ટ્રીક છે. એટલે પહેલા નિયમ પ્રમાણે ઓબ્જેક્ટ, ત્યાર પછી છે ટુ બી, વી થ્રી, બાય અને સબ્જેક્ટ, બરાબર. આ એક, બે, ત્રણ, ચાર અને પાંચ, આ પાંચે નિયમો છે એક જ લાઈન અંદર આવી ગયા. મિત્રો આ યાદ રાખીશું આ લીટી તો પેસિવનું કોઈ પણ વાક્ય રૂપાંતર કરવામાં આપણે ખૂબ જ સરળતા રહેશે. આજ માટે આટલું જ. આ બધા જ નિયમોને ફરીથી યાદ કરીએ, આ એક લાઈનને લખી લઈએ, બરાબર. આ જેટલી પણ થિયરી લખી છે, નિયમો છે, એ બધી એક વખત નોટબુકમાં લખી લઈએ, કે જેનાથી વાંચવામાં અને રિવિઝન કરવામાં સરળતા રહે. બીજા ભાગની અંદર આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યનું રૂપાંતર કેવી રીતે કરાય એ વિશે ભણીશું. તે પ્રથમ, તેની પહેલાં આ બધી જ થિયરીને રિફર કરીને એક વખત લખી લઈએ. ગુડ બાય મિત્રો.